સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં. અને ફરી તમારા માટે આપણે જેતપુરની અંદર એક નવી આઈટમ લઈને આવી ગયા છીએ. હવે મિત્રો, અહીંના એક બે લોકલ વ્યક્તિને પૂછતા ખબર પડી કે જેતપુરની અંદર સતાધારવાળાની લચ્છી બહુ જ ફેમસ છે, એટલે આપણે આ જગ્યાએ લચ્છીનો ટેસ્ટ કરવા માટે આવી ગયા છીએ. અને અહીંયા મળે છે ઘણી બધી પ્રકારની અલગ અલગ લચ્છી, જે આજે આપણે અહીં ટેસ્ટ કરશું. અને અહીં આવવા માટેનું એડ્રેસ તમને જણાવી દઉં કે બસ સ્ટેન્ડ વાળા રોડ ઉપર, બસ સ્ટેન્ડથી સહેજ અંદર આવશો તમને જમણા હાથ ઉપર, સોરી ડાબા હાથ ઉપર સતાધાર લચ્છી દેખાશે. તો ચાલો શરૂ કરીએ. આ છે એમની કાઠિયાવાડી લસ્સી, તમે જોઈ શકો છો. આમાં કયો ફ્લેવર આપેલો છે? માવા ફ્લેવર છે. માવા ફ્લેવર છે. અને આ ઉપર છે આ ક્રીમ છે. આ ક્રીમ છે, મલાઈ જેલી ક્રીમ છે, અને જેલી કાજુ બદામ અને ડ્રાયફ્રૂટ વાળી છે. એકદમ સુપર, તમે જોઈ શકો છો. લચ્છી પીવારે નહીં પણ ખાવી પડે એવી સ્થિતિ છે. જો તમે તો ચાલો ટેસ્ટ કરીએ. લચ્છી એકદમ સ્વીટ ઉપર છે, અને દહીં છે એકદમ જામી ગયું છે. અને સાથે જે આ ક્રીમનો ક્રીમી ટેસ્ટ આવે છે એ એકદમ સુપર આવે છે. અને ખાસ જે અંદર ડ્રાયફ્રૂટ નાખ્યા છે, કાજુ બદામ એ બધું, તેનો પણ ટેસ્ટ સુપર આવે છે. તમે જોઈ શકો છો એકદમ નાના નાના પીસ કરીને નાખેલા છે. અને બીજી વાત કે અહીંની લસ્સીમાં કોઈ જાતનો પાવડર, કેમિકલ કે એસિડ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી. એકદમ નેચરલ ફ્લેવર ઉપર બનાવવામાં આવે છે. તો જો અહીંની લસ્સીનો ટેસ્ટ કરવો હોય તો આ જગ્યાએ એકવાર જરૂર જવી જાય. આ છે પ્રદીપભાઈ, એના ઓનર. આપણે એમની થોડી વાતચીત કરીશું. તો સાહેબ, કેટલા સમયથી આ શોપ ચલાવશો તમે? 22 વર્ષ. 22 વર્ષ. અને લચ્છીમાં આપણે કઈ કઈ જાતની આઈટમ રાખો છો? લચ્છીમાં અમે 7 ફ્લેવર રાખી દઉં. કાજુ ગુલકંદ, રજવાડી, કાઠિયાવાડી, મેંગો, કેસર પિસ્તા, ચોકલેટ, 20 થી લઈને 50 સુધીના મારી ભાઈ લચ્છીમાં છે. એટલે બધી આપણે સૌરાષ્ટ્રની થીમ ઉપર બધી ફ્લેવર રાખેલી છે, બહુ સારી વાત કહેવાય. અને બીજું એ કે આપણે અહીંયા બધું ટાઈમ શું છે? ટાઈમ સવારે 9:30 થી રાતના 12:30. અને અહીંયા આવવું હોય તો આપણે એડ્રેસ યુનિયન બેંકની બાજુમાં LIC ઓફિસની સામે. જોયું કે આપણે સરસ મજાની લચ્છીનો અહીં ટેસ્ટ કર્યો. અને તમારે જો પણ સારામાં સારી લચ્છીનો ટેસ્ટ કરવો હોય જેતપુરની અંદર, તો આ જગ્યાએ એકવાર જરૂરથી આવી શકો. એડ્રેસ તમને કીધું એ પ્રમાણે બસ સ્ટેન્ડ રોડ ઉપર છે. તો હવે મળશું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય ભારત. આવજો.